હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. તો આજે આપણે બનાવવાના છે નાયલોન પૌવાનો ચેવડો. તો અહીંયા તમે જોઈ શકો છો, નાયલોન પૌવા આ રીતના એકદમ પતલા અને સાઈઝમાં પહોળા હોય છે, અને જે બટેકા પૌવાના પૌવા આવે એ થોડા જાડા અને સાંકડા હોય છે. તો બજારમાં કોઈ પણ કરિયાણાની દુકાને તમને પૌવા મળી જશે. તો હવે આપણે પૌવા બનાવવાનું ચાલુ કરીએ. તો અહીંયા મેં ગેસ ઓન કરી દીધો છે, અને પૌવા શેકવા માટે આપણે એક મોટું વાસણ લેવાનું છે. તો પૌવા આપણા સરસ શેકાશે, અને જો તમે પૌવા ના શેકવા હોય તો તમે એને તાપમાં પણ મૂકી શકો છો. તો આપણે પૌવાને એકદમ હળવે શેકવાના છે, કારણ કે આ પૌવા એકદમ પતલા હોય છે, એટલે આપણે પૌવા ધીરે ધીરે શેકવાના છે. અને એકદમ સ્લો ગેસ ઉપર આપણે પૌવા શેકીશું, કારણ કે પૌવા બળે ને એનું પણ ધ્યાન રાખવાનું છે. અને હવે આપણે અંદર એડ કરવાનું છે તેલ. મેં જેમાં પૌવા શેક્યા હતા એ જ વાસણ લઈ લીધું છે, અને વાસણ મોટું હોય તો સારું, તો પૌવા સરસ શેકાય છે. ને હવે આપણે અંદર એડ કર્યા છે શિંગદાણા. તો શિંગદાણાને આપણે થોડો ગોલ્ડન બ્રાઉન કલર થવા દેવાનો છે, અને શિંગદાણાનો સ્વાદ પૌવામાં સરસ આવે છે. શિંગદાણાનો કલર આપણો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, ત્યાર પછી આપણે એડ કરવાનું છે. તો ફ્રેન્ડ, શિંગદાણા પણ આપણા સરસ શેકાઈ ગયા છે, અને હવે એડ કરીશું દાળિયા. તો દાળિયા જે ચણા આવે છે એના બનાવવામાં આવે છે. તો દાળિયા પણ આપણા થોડા ગોલ્ડન બ્રાઉન કલર થયો છે, ને હવે એને પણ આપણે સાઈડમાં કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એડ કરવાના છે કાજુ. જો કાજુ ઘરમાં હોય તો એડ કરી શકો છો, બાકી સ્કીપ પણ કરી શકો છો. એવું જરૂરી નથી કે શિંગદાણા, દાળિયા, કાજુ બધું નાખવું જરૂરી છે, પણ જો તમે ઘરમાં હોય તો એડ કરી શકો છો. તો હવે આપણે અંદર એડ કરીશું સૂકું ટોપરું. તો હવે આપણે સૂકું ટોપરું અંદર એડ કરી દીધું છે, ત્યાર પછી સૂકા ટોપરાનો કલર થોડો બ્રાઉન થવા દેવાનો છે. ને ટોપરું પૌવામાં એકદમ સરસ લાગે છે, એનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે, એટલે ઘરમાં હોય તો જરૂરથી એડ કરજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો ટોપરાનો કલર પણ થોડો ગોલ્ડન બ્રાઉન થઈ રહ્યો છે. ને હવે આપણે પૌવાનો સ્વાદ વધારવા માટે એડ કરીશું મીઠો લીમડો. તો મીઠો લીમડો જરૂરથી એડ કરજો, કારણ કે મીઠો લીમડો નમકીનમાં સરસ લાગે છે, અને પૌવામાં તો એકદમ ટેસ્ટી લાગશે. ને હવે મેં થોડું જીરું એડ કર્યું છે, જીરુંને બરાબર સાતળવા દેવાનું છે, ત્યાર પછી બધું આપણે મિક્સ કરી લેવાનું છે. ને પછી આપણે અડધી ચમચી જેટલી અંદર હળદર એડ કરવાની છે. ને હવે મેં લાલ કાશ્મીરી મરચું લીધું છે, એ પણ આપણે એક ચમચી જેટલું એડ કર્યું છે, અને થોડું તીખું મરચું પણ એડ કરવાનું છે. તો અહીંયા મેં થોડું તીખું મરચું પણ એડ કરી દીધું છે, અને એક ચમચી જેટલો ધાણા પાવડર એડ કર્યો છે. હવે બધા મસાલા બરાબર મિક્સ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે પૌવામાં થોડો ખાટો સ્વાદ આવે એની માટે આમચૂર પાવડર એડ કર્યો છે. જો તમે હોય તો એડ કરી શકો છો, બાકી સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે બધા મસાલાને બરાબર મિક્સ કરી લીધા છે, ત્યાર પછી આપણે એડ કરવાના છે પૌવા. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા પૌવા એડ કરી લીધા છે, ને હવે આપણે એકદમ હળવા હાથે આપણે બધા જ પૌવાને મસાલા સાથે મિક્સ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના આપણે ધીરે ધીરે મિક્સ કરવાના છે, કારણ કે જે નાયલોન પૌવા હોય છે એનો દાણો એકદમ પતલો હોય છે, એટલે તૂટી ના જાય એનું ખાસ ધ્યાન પણ રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એડ કરવાનું છે મીઠું. તો મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરીશું, તમે પણ તમારા ટેસ્ટ અનુસાર એડ કરજો. તો અહીંયા મેં મીઠું એડ કરી લીધું છે, ત્યાર પછી હવે આપણે પૌવાને થોડો મીઠો સ્વાદ આપવા માટે એડ કરવાનું છે દરેલી ખાંડ. તો મેં 2 ચમચી જેટલી દરેલી ખાંડ એડ કરી છે, અને પહેલાં આમચૂર પાવડર પણ એડ કર્યો છે, એટલે પૌવામાં સરસ ખાટો મીઠો સ્વાદ આવશે. ને હવે આપણે બધા મસાલાને એકદમ ધીરે હલાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો પૌવા પણ એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે. તો પૌવા બધા જ મસાલા સાથે મિક્સ થઈ જાય એ રીતના આપણે ઉપર નીચે કરીને હલાવી લેવાના છે. અને આ પૌવા તમે ક્યાંક ફરવા ગયા હોય, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, અને ચા સાથે પણ ખાવામાં મજા આવે છે. અને હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો પૌવા આપણા એકદમ સરસ ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આપણે એક ડબ્બામાં ભરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં પૌવા એક ડબ્બામાં ભરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, આજનો નાયલોન પૌવાના ચેવડાનો વિડીયો તમને મારો કેવો લાગ્યો એ જરૂરથી બતાવજો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરીશું, પછી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.